સુરત જિલ્લાના માંડવી તાલુકામાં બીજો કેસ પોઝિટિવ આવ્યો હતો. માંડવી તાલુકાના ગાંગપુર ગામે 40 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહિલા સોમીબેન ચૌધરી 2 દિવસ પહેલા સુરતથી વતન આવ્યા હતા. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં બીજો પોઝિટિવ કેસ બહાર આવ્યો હતો અને 41 વર્ષીય શ્રમજીવી મહિલા સપડાઈ છે. માંડવી તાલુકાના ગંગાપુર હરસદ ગામે 40 વર્ષીય મહિલા સોમીબેન ગામમાં ભાઈ ચૌધરીના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોમીબેન ચૌધરી ગત શુક્રવારના રોજ સુરતથી વતન ગંગાપુર આવી હતી અને બીજા દિવસે આરોગ્ય ટીમ દ્વારા સેમ્પલ લેવાયા હતા. તે દરમિયાન આજે સોમીબેન ચૌધરીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું હતું. જોકે મહિલા સુરતમાં મજૂરી અર્ધે રહેતી અને ઘર સાચવતી હતી. એકલી જ ઘરમાં રહેતા તેની સાથે કોણ કોણ સંપર્કમાં આવ્યું તે પણ તપાસ શરૂ કરાઈ છે. ઘટનાના પગલે સ્થાનિક આરોગ્ય ટીમ સાથે માંડવી પોલીસ DYSP તેમજ સુરત જિલ્લા પોલીસ વડાએ પણ ગામની મુલાકાત લીધી હતી. ગત રોજ પણ માંડવીના બડતલ ગામે એક યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે આજે ગંગપુર ગામે મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા માંડવી તાલુકાનું આરોગ્ય વિભાગે પણ ગામમાં જ જઈ યોગ્ય તપાસ તેમજ સર્વ કામગીરી શરૂ કરી હતી. ધર્મેશ પટેલ, JDSTV, માંડવી. ગત રોજ માંડવી તાલુકાના બડતલ ગામે હેમુબેન જસવંતભાઈ ચૌધરી ઉંમર વર્ષ 24 નાવાનો COVID-19 નો રિપોર્ટ પોઝિટિવ મળેલ, જેથી તેઓને મેડિકલ સારવાર માટે COVID-19 હોસ્પિટલમાં સુરત ખાતે તબદીલ કરેલ છે. તેઓ મેડિકલ સ્ટ્રીમના વિદ્યાર્થી હોય, ફિલિપાઈન્સની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે તથા આજરોજ માંડવી તાલુકાના ગાંગપુર ગામે સોમીબેન ગમાભાઈ ચૌધરી ઉંમર વર્ષ 48નો COVID-19નો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. તેઓને પણ સુરત ખાતે અહીંથી શિફ્ટ કરવા માટેની કાર્યવાહી ચાલુ છે. તેઓ પણ સુરતથી પોતાના ગામે શિફ્ટ થઈને આવેલા હતા.